નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસનું જે બ્લુ પ્રિન્ટ મુજબનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે જોવા માટેના એટલે કે એના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ ના પલાશ એટલે કે ગુજરાતી વિષયનું જે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન જે એકમ કસોટીઓ લેવાય છે અને જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી જે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે જેથી કરીને પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો આ પ્રશ્નપત્રના સોલ્યુશનનો પણ અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ગુરુવારના રોજ આ પ્રશ્નપત્ર તમારું લેવાનું છે સમય છે બપોરે બે થી પાંચનો કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ માખીને શું શું કરવામાં મજા આવે છે અને કઈ કઈ વાતે ચિંતા થાય છે તો ઉત્તર માખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવાની નિરીક્ષણ કરવાની બે પગાળા મૂર્ખા બાળકોને ભજવવાની મજા પડે છે મધ્યાહે ઊંઘતા સુતેલા માણસના માથા ઉપર ફરતી વખતે તે માણસ પકડવાનો પ્રયત્ન કરે ત્યારે છટકી જવાની મજા આવે છે એક મોટું બે પગા પગવાળું પ્રાણી ઘડીએ ઘડીએ લપાટા મારવા આવે છે તેથી ખૂબ પજવણી થાય છે માંદલા બે પગાળાને લાગેલા જંતુ પોતાના જ્ઞાતિબંધુને કદાચ પીડશે એવી ચિંતા થાય છે બીજો સવાલ છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો ઉત્તર સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન ઉપર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જેવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છોટું પાસે આમાંનું કશું ન હતું તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ છના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક એક વિષયના કુલ ત્રણ ત્રણ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તેમાં સ્વાધ્યન પોથી ગયા વર્ષના પ્રશ્નપત્રો અને જે એકમ કસોટીઓ છે તેમાંથી વીણી વીણીને જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હોય તે લીધેલા છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો પ્રશ્નપત્રના પણ ફક્ત દસ રૂપિયા છે અને સોલ્યુશનની કિંમત પણ ફક્ત દસ રૂપિયા છે તો જરૂરથી પ્રાપ્ત કરી લેવી આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો તમારા વોટ્સએપ ઉપર જો પીડીએફ મેળવી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરીને અથવા તો વોટ્સઅપ કરીને આ પીડીએફ જે છે તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ તોમોએ પ્રાથમિક શાળામાં શાનો કાર્યક્રમ થયો હતો તો જવાબ આવશે તોમોએ પ્રાથમિક શાળામાં બહાદુરીની કસોટીનો કાર્યક્રમ થયો હતો બીજું નદીને કાંઠે શાનું ઝાડ છે તો જવાબ આવશે નદીને કાંઠે બાવળનું ઝાડ છે ત્રીજું શક્કરખોરો શું ખાય છે તો જવાબ આવશે શક્કરખોરો ફૂલોમાંથી રસ ચૂસે છે ત્યાર પછી ચોથું માખીને શાથી ખંજવાળ આવતી હતી બે ગુણનો પ્રશ્ન છે તો ઉત્તર માખીએ જોયું કે તેની રૂવાટી ઉપર અગણિત સૂક્ષ્મ જીવડા વળગ્યા હતા આ જંતુ ટાઈફોઈડના હતા કેટલાકને તો એ ખાઈ ગઈ પણ કેટલાક બાકી રહી ગયા હતા માખીને એથી ખંજવાળ આવતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ દસ માર્ક્સ છે પેલું કોને એંઠવાડ મળશે તો માખીઓની આખી જાતને એંઠવાડ મળશે બીજું માખી માટે સ્વાદિષ્ટ ભોજન એટલે શું તો માખી માટે એંઠવાડ એ સ્વાદિષ્ટ ભોજન છે ત્રીજું યાનમાંથી શું બહાર આવતું દેખાયું ઉત્તર યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો ત્યાર પછી ત્રીજું તોતો ચાનના મિત્ર મિગીતાએ શું પહેર્યું હતું તો તો ચાનના મિત્ર મિગીતાએ છાપાના પાનનું મોરું પહેર્યું હતું પાંચમું મંદિર નજીક આવતા બાળકોને શું દેખાવા લાગ્યું ઉત્તર મંદિર નજીક આવતા બાળકોને રક્ષણ હાર દેવ રાજાઓની મૂર્તિઓ દેખાવા લાગી ત્યાર પછી બ ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે ને સમજવાનો છે જોઈએ એમના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો પહેલો સવાલ ફેરિયાઓ દવા જાણવાનો દાવો શા માટે કરતા કારણ કે તે મંગુને ગાંડી જાણતા હતા બીજું મંગુને સાજી કરવા અમૃત કાકી શું શું કરતા તો બીજા ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા ત્રીજું અમૃત કાકી કઈ આશાએ છેતરાઈ રહ્યા હતા તો અમૃત કાકી માનતા કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય ચોથું નોતરિયું વણ નોતરિયું જેવા બે શબ્દો બનાવો તો ગાંડી એટલે ઘેલી અને દવા અને દાવા ગાંડી ઘેલી દવા દાવા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો તો ચાલો પદ્ય અહીંયા આપણને આપ્યું છે કે પવન અને તડકોય કપડાં ક્યાં પહેરે છે ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી નાગું ઝરણું તો એને ગદ્યમાં આપણે આ રીતે ફેરવી શકીએ પવન તડકો અને ઝરણું શરીર ઢાંકતા નથી તેઓ ખમીસ કે ચડ્ડી કશું પહેરતા નથી ત્યાર પછી આપણને ગદ્ય આપેલું છે દોઢ હોય તો શું થયું લાગે સૌને વહેલું કોઈ ઠોઠ હોય તો પણ તે આપણને વહલું હોઈ શકે તો એનું પદ્ય કંઈક આ પ્રમાણે બનશે પતંગ યા તો અધમુવા આગે જાય યા તો ઘણે દૂર જાય પદ્ય ઝીલે વાદળીને નદીને તળાવ જળવમળ જાણે ચાલે હળવે હળવે નાવ તો ગધ્ય એનું કંઈક આ પ્રમાણે બનશે જુઓ નદી તળાવમાં વાદળાનું પ્રતિબિંબ પડે છે અને પાણીના વમળોથી તે અંદર બહાર થતું હોય તેમ લાગે છે ત્યાર પછી આપણે ગધ્ય જોઈએ ભણવાનું નહીંને રમી રમીને કાળો મેષ દેખાવ કરી નાખવાનો હું પહેરણ ચડ્ડીને દફતર ફેંકી દઉં છું ને ડીંગો બતાવું છું તો પધ્ય આ પ્રમાણે બનશે ના ભણવું નિરંતર બસ રમવું કરવા લુગડા કાળા મેં હું પહેરણ ફેંકી દઉં લે ડીંગો ચડ્ડી ફેંકી દઉં લે ડીંગો દફ્તર ફેંકી દઉં લે ડીંગો ત્યાર પછી પધ્ય આપણને એવું છે કે પાંખ ઘડાવી મને પરિબા દેશે ત્યારે આ બંદાનો વટ પડવાનો તો એનું ગધ્ય આ પ્રમાણે બનશે પાંખ પહેરીશ ત્યારે મારો વટ પડશે ત્યાર પછી બ નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો જેના કુલ છ માર્ક્સ છે તો આ પ્રમાણે આ કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરી શકીએ એણે પાડી ત્રાડ મારી નીકળી ગઈ રાડ એ લપક્યો હું ઝપક્યો એ ઉપર હું નીચે એ નીચે હું ઉપર એ ઝાડ ઝાડ હું ડાળ ડાળ બચાવો બચાવો ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ અહીંયા આપણને આપેલી છે તો એ આપણે આ પ્રમાણે પૂર્ણ કરી શકીએ જુઓ પવન અને તડકોએ કપડાં ક્યાં પહેર્યા છે ક્યાં પહેરે છે છે ખમીસ નાગુ જોને રોજ મળીને ચોર સિપાહી રમતા ભણવા કોણ જાય કિસ્કોલીને મોર ચોપડી ક્યાં વાંચે છે ફળિયાનો ઊંઘણસી લીમડો સાવ સાવઠોટ છે તોય કેટલો વાલુડો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પાત્ર પૈકી કોઈ પણ એક પસંદ કરી અને તેમની વચ્ચે થતો કાલ્પનિક સંવાદ લખો જેના કુલ દસ માર્ક છે તો અહીં આપણે કાલ્પનિક સંવાદ આપવાનો કયો છે શિક્ષક મારું માયા અને હેડમાસ્ટરજી વચ્ચેનો જે કાલ્પનિક સંવાદ છે તે અહીં તમારી સમક્ષ રજૂ કર્યો છે તો આ પ્રમાણે તમે બનાવી શકો જુઓ શિક્ષક કહે નમસ્તે હેડમાસ્ટરજી કેમ છો આજે તો હેડમાસ્ટરજી કહે છે નમસ્કાર મારું માયા હું ઠીક છું તમે કેમ છો તો શિક્ષક કહે હું પણ ઠીક છું પરંતુ મને કામગીરીમાં કેટલો સમય લાગે છે તે વિશે મને ચિંતા છે હેડમાસ્ટરજી કહે કામગીરીમાં પ્રોબ્લેમ કઈ છે શિક્ષક કહે મારી વર્કલોડ વધી રહી છે અને વિદ્યાર્થીઓને ધ્યાન આપવામાં મને સમય નથી હેડમાસ્ટરજી તમારી સમસ્યા હું સમજું છું આવો તમારી વર્કલોડનો સમય બાંધીએ અને પ્રતિભાવના સાથે વિદ્યાર્થીઓને ધ્યાન આપવામાં સહાય કરીએ સંભાળો સમયમાં મને કહો જો મારી મદદ જરૂરી છે તો હું તમારી મદદ કરીશ શિક્ષક કહે ધન્યવાદ હેડમાસ્ટરજી તમારી મદદ માટે હું આભારી છું ચાલો ત્યાર પછી નાનીઓ અને તેના બા વચ્ચેનો સંવાદ આપણને આપ્યો છે નાનીઓ કહે નમસ્કાર બા તમારો દિવસ કેવો ગયો તો બા કહે નમસ્કાર નાનિયા મારો દિવસ સામાન્ય છે ઘરના કામ કર્યા છે અને બાળકોનું ધ્યાન રાખ્યું નાનીઓ કહે કોઈ સમસ્યા છે શું તમને કોઈની ચિંતા છે બા કહે નાનીઓ કોઈ નાનિયા કોઈ મોટી સમસ્યા નથી ફક્ત થોડી થકાવટ છે કામની સાથે બાળકોનું ધ્યાન રાખવું પડે ને નાન્યો કાય હા હું સમજું છું બાળકોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે પરંતુ તમે કામની કાળજી કરી શકો છો બીજી સહાય માટે કોઈની મદદ લઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ અહીંયા આપણને કહ્યું છે કે જાહેરાત વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો તો અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે પુસ્તક પુસ્તક કેટલે જ્ઞાનનો ખજાનો એનું શીર્ષક છે તો એના વિશે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી માહિતી આપેલી છે તો આ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે જોવાનું છે અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો તો જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે હવે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો એ આઠ દિવસ મુલાકાત જઈ શકશે બીજું કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કુલદીપને ત્રણ પુસ્તકના બસ્સોને સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે ત્રીજું કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ તો કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એ કથા સાહિત્ય વિભાગની અંદર આપણે જવું જોઈએ ચોથું પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા શું કરશો પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી અને જાણકારી મેળવીશું પાંચમું જો મનીષા ત્રીજા નંબરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકે જો મનીષા ત્રીજા નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ઓ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપી અને વાક્ય બનાવો એમાં સ્વપ્ન તો સમણું અને સપનું મેં સ્વપ્નમાં પેંડા ખાધા સુકાળ તો સારો સમય તો વરસાદ ન આવતા આ વર્ષે દુકાળ પડ્યો ચાલો ત્યાર પછી બ નીચે આપેલા શબ્દોને ક્રમની અંદર ગોઠવો જેના કુલ ત્રણ માર્ગ છે તો અહીંયા માખી પર્જન્ય નાન્યો તોમોએ ધૂળ અને જંગલ જેવા શબ્દો આપણને આપ્યા છે એને આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ જો જંગલ તોમોએ ધૂળ નાન્યો પરણો અને માખી સંઘના ઓળખાવી અને તેનો પ્રકાર લખો તો સાપુતારા જોવાલાયક સ્થળ છે તો એમાં સંજ્ઞા આવશે સાપુતારાના પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા ત્યાર પછી નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ આપી વાક્ય બનાવો સુગંધનું વિરુદ્ધાર્થી થશે દુર્ગંધ અને વાક્ય બનશે ગટર ઊભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાય ત્યાર પછી બીજું છે સજ્જન એનું વિરુદ્ધાર્થી થશે દુર્જન તો દુર્જનની મિત્રતા ન કરાય સુકાળનું વિરુદ્ધાર્થી થશે દુકાળ તો વરસાદ ન આવતા આ વર્ષે દુકાળ પડ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વિષયોમાંથી કોઈપણ એક વિષય ઉપર આશરે સો શબ્દમાં નિબંધ લખો એમાં છે મારો યાદગાર પ્રવાસ તો અહીંયા પ્રસ્તાવના પ્રવાસની સામાન્ય માહિતી બસમાં મુસાફરી જગ્યાનું કે સ્થળનું મહત્ત્વ પહોંચતા લાગતો સમય સ્થળનું વર્ણન અને ઉપસંહાર આપણને આપેલો છે તો મારો યાદગાર પ્રવાસ નિબંધ જે છે તે અહીંયા તમને તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે આખો નિબંધ છે તે આપણે લખી શકીએ તમે વિડીયો સ્ટોપ કરીને પણ થોડી સમય માટે આ જે પ્રશ્ન છે તેનો અભ્યાસ કરી શકો છો મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે પ્રાપ્ત કરી શકો છો વોટ્સઅપ ઉપર પણ પ્રાપ્ત કરી શકો છો અથવા તો નીચે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફનો અભ્યાસ કરી લેજો ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ છના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને એક વિષયના પ્રશ્નપત્રના એક વિષયના કુલ ત્રણ ત્રણ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ એટલે શું તો કે તમે ડાઉનલોડ કરીને ઝેરોક્સ કરીને સીધી જ બાળકોની પરીક્ષા લઈ શકો અથવા તો વિદ્યાર્થીઓ પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે જે સ્વ અધ્યયન પોથી છે એકમ કસોટીઓ છે કે આગલા વર્ષના જે પ્રશ્નપત્રો છે એમાંથી આપણે જે મોસ્ટ આઈમપી પ્રશ્નો હોય એ લીધેલા છે વીણી વીણીને તો તમારે પરીક્ષા પણ શક્યતા છે છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે તે મેળવી લેવું એક પ્રશ્નપત્રના માત્ર દસ રૂપિયા કિંમત છે અને એના સોલ્યુશન પણ તૈયાર કરેલા છે અને સોલ્યુશન ની પણ માત્ર દસ રૂપિયા કિંમત રાખેલી છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ એના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો અને બીજું કે વોટ્સઅપ ઉપર જો પીડીએફ તમારે પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને અથવા તો વોટ્સઅપ કરીને તમારા વોટ્સઅપ નંબર ઉપર સીધી પીડીએફ પણ મંગાવી શકો છો ત્યાર પછી છે બીજો નિબંધ મારો પ્રિય તહેવાર નવરાત્રિ તો નવરાત્રિ વિશેનો જે તહેવાર છે એ પણ અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે તમારી સમક્ષ તમે જોઈ શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડિયોના એક નવા જે પીડીએફ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે એક નવા વિષયના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તેના સમગ્ર સોલ્યુશન સાથે તો દોસ્તો આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરીને મૂકી દીધેલા છે જરૂરથી મેળવી લેજો ખૂબ ઉપયોગી સાબિત થવાના છે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે